ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું 94 વર્ષ ની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રહ્યા છે. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાની ખામ થિયરી માટે જાણીતા થયા. તેઓનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો. તેઓ ગુજરાત કોંગ્રેસના ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યપ્રધાન બનવાનો રેકોર્ડ માધવસિંહના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યપ્રધાન હતા. તેઓ 182 બેઠકોમાંથી 149 બેઠકો જીતી હતી. ગત વર્ષે પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીએ પોતાના 94મા જન્મદિવસની ઉજવણી કરી હતી અને ગાંધીનગરના સર્કિટ હાઉસમાં તેમના પુત્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ તથા ધારાસભ્યો તેમને જન્મદિવસની શુભકામનાઓ આપવા પણ પહોંચ્યા હતા. સતત એમના જન્મદિવસે 31 જુલાઈ અને દિવાળીના દિવસે અચૂક રીતે હું અહીંયા આવું, એમને શુભેચ્છા પાઠવું, એમની સાથે 1.5 કલાકની રાજકારણની, સાહિત્યની, શિક્ષણની એવી ચર્ચા થાય. તો માધવસિંહજી દુનિયાની અલવિદા કહી દીધું છે. ન માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપના નેતાઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. માધવસિંહજીનો એક દબદબો ગુજરાતના રાજકારણમાં પણ રહ્યો છે અને કેન્દ્રીય કક્ષાએ પણ રહ્યો છે. પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી કે જેઓ અત્યારે વિદેશમાં છે, અમેરિકામાં છે અને ત્યાંથી તેઓ કદાચ આવતીકાલે બપોર સુધી અહીં પહોંચી શકે, ગુજરાત પહોંચી શકે એવી જાણકારી છે. ત્યારબાદ માધવસિંહજીના જે અંતિમ પ્રક્રિયાઓ છે, અંતિમ વિધિ છે તે કરવામાં આવશે અને જ્યારે તેઓ રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે ત્યારે સ્વાભાવિક પણ તેમને રાજકીય સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવશે. આપણે એ પણ જણાવી દઈએ કે આજે એક દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ તેમના તમામ કાર્યક્રમોને રદ કરી દીધા છે. આજે બપોરે 12 વાગે કેબિનેટની બેઠક મળશે અને તેમાં જે શોક ઠરાવ છે, શ્રદ્ધાંજલિનો જે ઠરાવ છે તે પસાર કરવામાં આવશે. ખામ થિયરીના પ્રણેતા માધવસિંહ કહેવાય છે અને એટલું જ નહીં, મધ્યાહન ભોજનની યોજનાથી લઈને કન્યા કેળવણીની યોજનાઓ, સહકારી ક્ષેત્રનું માળખું સુસંગઠિત કરવાથી લઈને પાણીના વધુ જળસ્ત્રોત વધુ ઊભા કરવાની યોજનાઓ પણ તેમના દ્વારા કરવામાં આવી અને ખૂબ દૂરંદેશી નેતા આજે ગુજરાતે પણ ગુમાવ્યા છે અને એટલે જ વડાપ્રધાને પણ ટ્વીટ કર્યું છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાને ટ્વીટમાં તેમની સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો અને તેમણે કહ્યું કે જ્યારે જ્યારે તેઓ તેમને મળતા તો તેઓ સાહિત્ય સંબંધી વાતો કરતા. માધવસિંહજીએ તાજેતરમાં જે વાંચ્યું હોય તેની જાણકારી તેઓ નરેન્દ્ર મોદીને આપતા આ પ્રકારની વાતોનો ઉલ્લેખ પણ વડાપ્રધાન દ્વારા ટ્વીટમાં કરવામાં આવ્યો છે અને વડાપ્રધાને પણ કહ્યું કે અક્રોસ ધ પાર્ટી લાઈન એક ખૂબ મોટા નેતાની ખોટ ચોક્કસપણે ગુજરાતને વર્તાશે અને ગુજરાત કોંગ્રેસ કે જેમાં દિગ્ગજ નેતા જેમને કહી શકાય, જેમનું કેન્દ્રમાં પણ વર્ચસ્વ રહ્યું છે એવા નેતાને અત્યારે ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ પણ કહી રહ્યા છે કે એક માર્ગદર્શકને તેઓએ ગુમાવ્યા છે, એક પથદર્શકને તેઓએ ગુમાવ્યા છે, એક વડીલનું છાયું તેઓએ ગુમાવ્યો છે. ત્યારે એ માધવસિંહ સાહેબના જવાથી એક જાહેર જીવનને ના પૂરી શકાય એવી ખોટ પડી છે. કોંગ્રેસ પક્ષને, અમને સૌને સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને પ્રેરણા આપનારું નેતૃત્વ અમે ગુમાવ્યું છે અને એક પરિવારના મોભી ગુમાવ્યા છે. ત્યારે સમગ્ર પરિવાર તરફથી, સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી અને આમ જનતાના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર માધવસિંહ સાહેબને અમે સૌ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમના અંતિમ સંસ્કારની વિધિ આવતીકાલે બપોર પછી કરવાનું આયોજન થઈ રહ્યું છે. આપણે અંતિમ તસવીરો, અંતિમ દ્રશ્ય અત્યારે બતાવી રહ્યા છે. માધવસિંહજી હવે આપણી વચ્ચે રહ્યા નથી,
જ્યાં કાર્ય અનુસાર આવતીકાલે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે, પરંતુ એ પહેલા આપને આ અંતિમ દર્શન ટીવી 9 ના માધ્યમથી અમે કરાવી રહ્યા છીએ. ભરતસિંહજી માધવસિંહજીના પુત્ર કે જેઓ વિદેશમાં છે, અમેરિકામાં છે, અને આવતીકાલ બપોર સુધીનો સમય તેઓને ગાંધીનગર પહોંચતા લાગી શકે છે, ત્યારે તેમના પરત પહોંચ્યા બાદ જ જે અંતિમ ક્રિયાઓ છે તે કરવામાં આવશે. રાજકીય સન્માન સાથે આ પીઢ નેતાને, આ દૂરંદેશી નેતાને વિદાય અપાશે. પરંતુ એ પહેલા તેમના નિવાસસ્થાનેથી આ તસવીર આપને બતાવી રહ્યા છીએ. માધવસિંહજીના અંતિમ દર્શન આપને અત્યારે કરાવી રહ્યા છીએ. એ માધવસિંહજી કે જેઓ ગુજરાતના 4-4 વખત મુખ્યપ્રધાન રહ્યા, જેઓ દેશના વિદેશ મંત્રી પણ રહ્યા, અને જેમનું વર્ચસ્વ, જેમની યોજનાઓ, જેમના દ્વારા લેવાયેલા નિર્ણયોને આજે પણ ગુજરાત યાદ રાખે છે. ત્યારે ગાંધીનગરથી તેમના નિવાસસ્થાનેથી આ તસવીર કે જ્યાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ વારંવાર અત્યારે તેમના દર્શને પહોંચી રહ્યા છે. કોંગ્રેસની સ્ટ્રેટેજી કમિટીની અંદરના જે સભ્ય છે નીતિનભાઈ શાહ આપની સાથે છે, કારણ કે એ માધવસિંહ સોલંકી જે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એમની સાથે તેઓ છેલ્લા કેટલાક દાયકાઓમાં રહ્યા છે, એમની સાથેથી જાણીશું. માધવસિંહ સોલંકીને જો એક લાઇનમાં કહેવું હોય તો એ કેવું વ્યક્તિત્વ હતું? ગરીબોના મસીહા હતા. એમના દિલમાં જે લોકો જોડે કશું નહોતું એમને કેવી રીતે બધું જ પહોંચે એ માટે હંમેશા કાર્યક્ષમ રહેનાર વ્યક્તિ હતા. મધ્યમ અને ગરીબને બહુ મોટું નુકસાન જશે. આખા દિવસની દિનચર્યાની વાત કરીએ, વ્યક્તિત્વની વાત કરીએ, તો કઈ કઈ બાબતો એમની આંખે ઉડીને વળગે એવી હતી 94 વર્ષની ઉંમરે પણ? શરૂઆતમાં શિક્ષક પણ રહ્યા હતા, પત્રકારત્વ બી કર્યું હતું, એટલે જ્ઞાન પીપાસા શરૂઆતથી લઈને અંત સુધી રહી. સવારે ઉઠે કે અંત સુધી ક્યાંય પણ જ્યાં પણ તક મળે હંમેશા જ્ઞાન માટેની કંઈ પણ પુસ્તક હોય. આમ પણ એમની લાઇબ્રેરી ખૂબ જ વિખ્યાત હતી. પૂર્વ વડાપ્રધાન શ્રી VP Singh લાઇબ્રેરી જોવા માટે પણ એક વખત પધાર્યા હતા, એટલે ખૂબ જ પુસ્તક પ્રેમી વ્યક્તિત્વ હતા. હંમેશા શિક્ષક હોવા છતાં વિદ્યાર્થી તરીકે રહ્યા હતા. એમની સાથે મળવા માટે ઘણા બધા નેતાઓ આવતા, ઘણા પત્રકારો પણ આવતા, ઘણા બધા બીજા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પણ આવતા. કેવી રીતનું એમની પાસેથી માર્ગદર્શન પણ મળતું? તમે પણ એમની સાથે ઘણીવાર, ઘણો સમય તમે આટલા વર્ષો એમની સાથે કાઢ્યા છે, ત્યારે કેવી રીતનું માર્ગદર્શન પણ એમની પાસેથી મળતું આજની પરિસ્થિતિ પ્રમાણે કે જે તે સમયની પરિસ્થિતિ? આજની જે પરિસ્થિતિ છે, મધ્યમ વર્ગ અને ગરીબ પીસાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય વખતથી એ ખૂબ જ દુઃખી હતા. આજની જે મધ્યમ વર્ગ અને ગરીબની પરિસ્થિતિ છે તે વધતી મોંઘવારીથી દુઃખી હતા. તેઓ મધ્યાહ્ન ભોજન યોજના લાવેલા, અત્યારે શિક્ષણ કેટલું મોંઘું થયું છે આપણે ખ્યાલ છે. કન્યા કેળવણી મફત લાવ્યા હતા, PG મફત લાવ્યા હતા. કોઈ પણ ગુજરાતનો કે આ દેશનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહે એ હંમેશા એ માટે હંમેશા તૃપ્ત રહ્યા હતા. તમારી શું યાદો છે એમની સાથે? કેટલા સમયથી તમે એમની સાથે છો? કેવી રીતની યાદો તમારી જોડાયેલી? એક પિતા તુલ્ય વ્યક્તિ હતા. ઘણું બધું ગુમાવ્યું, પરંતુ ક્યારેય મને એમને ક્યાં પણ મોટા વ્યક્તિઓ જોડે મોટી મિટિંગમાં લઈ જાય તો ક્યારેય એમ નથી કીધું કે આ કાર્યકર છે. હંમેશા મિત્ર તરીકે ઓળખાણ કરાવતા, દીકરાની જેમ રાખતા. તમે જોડાયા કેવી રીતે એમની સાથે? કઈ એવી વાત છે કે જે તમને યાદ છે? હું ભરતભાઈ સોલંકી સાથે કામ કરતો અને એમની કેટલીક કાર્ય પદ્ધતિ જે માધવસિંહની હતી એનાથી આકર્ષિત થયેલો હતો. અમે રાજનીતિમાં 87-88 પછી આવેલા, ત્યારે અહીંયા 3 વખતના મુખ્યમંત્રી કાર્યમનો પતિ ગયો હતો અને એ વખતે સેન્ટ્રલમાં હતા. અમે NSU કામગીરી ચાલુ કરી, પરંતુ એ વિદ્યાર્થી હોય કે અદનો કાર્યકર હોય, ગરીબ હોય કે લારી ગલ્લાવાળો હોય, હંમેશા ચિંતિત રહેતા. હંમેશા એમની દુઃખ કેવી રીતે દૂર થાય એનાથી જ ચિંતા વ્યક્ત કરતા.